नमस्कार हूँ मनीषा, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ખેડાથી મળી રહ્યા છે. મહુધાના મહિસા ખાતે તારા હેલ્થ ફીડ લિમિટેડ કંપની દ્વારા પશુ આહાર માહિતી પ્રોગ્રામ યોજવામાં આવ્યો. મહિસા ખાતે જ ગત સાંજે તારા હેલ્થ ફીડ કંપની દ્વારા એક અનોખો પ્રોગ્રામ યોજવામાં આવ્યો. આસપાસના આશરે 17થી વધુ ગામના પશુપાલન કરતા લોકો મોટી સંખ્યામાં જોડાયા. આ પ્રોગ્રામમાં પંજાબથી પધારેલા તારા કંપનીના મનજીતસિંહ દિલાવલ, શાર્દુલસિંહ ચરણ, કમલજીતસિંહ તેમજ કમલેશ ડાભી, હિરેન પટેલ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. 1000થી વધુ લોકો માટે ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર જે કાર્યક્રમ છે રાખવામાં આવ્યો. આ પશુપાલકો જે નોલેજ નથી ધરાવતા તો એના માટે માહિતી આપવા માટે આપણે પંજાબથી જે નિષ્ણાત હતા એ સાહેબોને બોલાયા હતા, જેથી કરીને શું એમને જનરલ નોલેજ વધે અને એનાથી એમને ફાયદો થાય, દૂધ ઉત્પાદનમાં ફાયદો થાય, કયા ટાઈમે શું ખવડાવવું, એનાથી શું ફાયદા થાય છે એ બધી માહિતી માટે આજે આપણે બધાને એકત્રિત કર્યા હતા. અને લગભગ આજે 15-17 ગામના પશુપાલકો આજે અહીં ભેગા થયા હતા. થોડી તકલીફ પડી આજે વરસાદના કારણે, પણ માર્ગદર્શન માટે ભેગા કર્યા હતા જેથી એમનું દૂધ ઉત્પાદન વધતું હોય. અને આજે પંજાબથી તારા ફૂડ એન્ડ ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી પશુપાલનના નિષ્ણાત એમડી સાહેબ આવ્યા હતા. એના માટે મેગા ફંક્શન અહીંયા રાખ્યું હતું, જેનાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પશુપાલન વિશેની માહિતી મળી. કોઈના પશુ બંધાતા નથી, કોઈને દૂધ ઓછું આવે છે, કોઈને ગાભણ થયા પછી પ્રોબ્લેમ થાય છે. આ બધી સૂચનાઓ માટે સાહેબે માર્ગદર્શન આપવા માટે અને લોકોને દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારવું, કઈ બ્રીડ વાપરવી, શું કરવું, જે આપણે ગામડાના લોકોને નોલેજ જ નથી હોતું, એના માટે સ્પેશિયલ સાહેબોને બોલાવ્યા. 15-17 ગામના લોકો આવ્યા હતા આજુબાજુના, અલીયા, મહિસા, વાસણ, આપવાડા, મકાનિયા, કેતરસુંબા, દીવાના મુવાડા, અલાડી, મીનાપુર, બલાડી, આજુબાજુના સમગ્ર ગામના.